मेरी मिट्टी मेरा देश अभियान, मतदाता चेतना अभियान अने संसद चोमासू सत्रना समापन अंतर्गत भूज भुवन खाते भाजप द्वारा पत्रकार परिषदनु आयोजन करवामां आव्युं हतुं। आ पत्रकार परिषदमां भाजप महामंत्री अने कच्छना सांसद विनोद चावड़ा, जिला भाजप अध्यक्ष देवजी वर्चन, जिला पंचायत अध्यक्ष पारुल कारा सहित कच्छ जिलाना तमाम धारासभ्य उपस्थित रह्या हता। कच्छ जिलानी आ प्रेस वार्तामां उपस्थित अमारा कच्छ जिलाना सन्माननीय प्रमुख श्री आदरणीय श्री देवजीभाई वर्चन, अमारा जिल्लाना पार्टीना पूर्व प्रमुख श्री अने सन्माननीय आ विस्तारना धारासभ्य श्री आदरणीय कुशुभाई पटेल, जिल्ला पंचायतना अध्यक्ष बेनश्री आदरणीय पारुलबेन अने अमारा सौ आगेवानोनी उपस्थितिनी अंदर जे केन्द्र सरकार अने राज्य सरकार ना जे कार्यो छे, कामो छे अने जे अमारा राष्ट्रीय अध्यक्ष श्री आदरणीय जेपी नड्डा साहेबना आदेशथी अने प्रदेश अध्यक्ष श्री सी आर पाटिल साहेबना આદેશથી અને વિશેષ રૂપે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની સરકારના કેન્દ્રના 9 વર્ષના કાર્યો અને એમના માર્ગદર્શનમાં જે કાર્યો થયા છે એ વાર્તાલાપ આજે અમે અહીંયા કર્યો છે અને તમારા માધ્યમથી હું કહીશ કે હમણાં જ જે પ્રકારે એક અમારા સંગઠનનું જે કામ છે આવનાર સમયમાં જે મતદાતા ચેતના અભિયાન જેની સંપૂર્ણ વિગતવાર વાત આદરણીય શ્રી પ્રમુખ શ્રી દેવજીભાઈએ કરી છે અને આ મતદાતા ચેતના અભિયાન જે છે એ સૌ સંસ્થાઓ અને વિશેષ રૂપે મતદાનની અંદર જાગૃતતા આવે, એનો પ્રચાર પ્રસાર થાય, અમારા સંગઠનના ચૂંટાયેલા સૌ કાર્યકર્તાઓ આગેવાનો અને સરકારને સાથે રાખી કરી અને સરકારી રાય જે છે કે હજી કેટલી આપણે મતદાન ક્ષેત્રની અંદર જાગૃતતા લાવી અને એ દિશાની અંદર પણ જે અભિયાન 30 ઓગસ્ટ સુધી ચાલવાનું છે એમાં આપણે મતદાતાઓને આ સુધારા વધારા માટે એમાં આપણે સહયોગ કરીએ। આ સત્રની અંદર પણ જે પ્રકારે અનેક બિલો પાસ થયા, અનેક ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવ્યા, ભારત સરકાર દ્વારા કેબિનેટની અંદર પણ અનેક નિર્ણયો લેવા જેની વાત પણ મેં વિગતવાર કરી, આપણે જોયું કે દેશની અંદર 500 કરતાં વધારે રેલવે સ્ટેશનોનું નિર્માણ થવા જઈ રહ્યું છે, પુનઃ એના રિનોવેશન સાથેનો શિલાન્યાસ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે કર્યો। કચ્છની અંદર પણ લાગે વળગે છે ભુજ અને ભચાઉ આ 2 રેલવે સ્ટેશનોનો સમાવેશ થયો, આવનાર સમયમાં બ્રોડગેજ લાઇનનું કામ પૂર્ણ નલિયા સુધી પૂર્ણ થાય, આગળ વાયોરથી કોટેશ્વર, નારાયણ સરોવર અને હાજીપીરથી ખાવડાથી કરી અને ધોળાવીરા સુધી પહોંચશે અને ઔદ્યોગિક અને પ્રવાસી ક્ષેત્રે પણ ટ્રેનના માધ્યમથી કચ્છને ફાયદો થાય, એ દિશામાં પણ કાર્ય થાય। કનેક્ટિવિટીની બાબતમાં મેં જેમ ટ્રેનની વાત કરી, એર કનેક્ટિવિટી પણ આપણે જોઈ રહ્યા છીએ, કંડલાનું એરપોર્ટ એનું 80 કરોડના ખર્ચે રિનોવેશન અને નવું બનવા જઈ રહ્યું છે, એ પ્રકારે અન્ય જે ફ્લાઇટો છે અન્ય શરૂ થાય એ પ્રકારે પણ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે। વિશેષ રૂપે ગડુલી સંતલપુર રોડ હોય ફેસ 1નું કામ પૂર્ણ થયું હોય, એકલમરતાથી બામણકા રસ્તાનું કાર્ય રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યું હોય, રોડ જે આપણો જે સીમાવર્તી જે વિસ્તાર છે દરિયાઈ સાગરમાલા યોજના અંતર્ગત પણ એ કાર્યો અનેક થઈ રહ્યા છે। યોજનાઓની વાત કરીએ તો યોજનાઓ જેમાં આજે જનધન યોજના જે 40 અને 50 કરોડ ખાતાઓ દેશની અંદર સંપન્ન થયા છે, પ્રધાનમંત્રી સન્માન કિસાન સન્માન નિધિ 6000 રૂપિયા ખેડૂતને મળે, પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના દરેક વ્યક્તિને 5 લાખ રૂપિયાનો વીમો અને રાજ્ય સરકારના 5 લાખ એટલે 10 લાખ રૂપિયાનો વીમો એમને આ જીવનની સુરક્ષા માટે એટલે કે સ્વાસ્થ્ય માટે મળે, આવી પણ યોજનાઓનો લાભ આપણે લઈ રહ્યા છીએ। દેશના દરેક નાગરિકની અંદર દેશભાવના જાગૃત થાય, રાષ્ટ્રીય પ્રત્યે જે ભાવના છે એ સરહદી વિસ્તાર અને દેશના દરેક ખૂણામાં પ્રવેશે। આપણે જોઈએ કે તિરંગા યાત્રાનો પ્રારંભ થયો ગયા વર્ષે વડાપ્રધાન શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં, કચ્છની અંદર પણ ગયા વખતે તિરંગા યાત્રા હર ઘર તિરંગા આપણે ફરકાવ્યા અને આપણે સરહદી વિસ્તારમાં છીએ તો આ ચાલુ વર્ષે પણ એ કાર્યક્રમ થયો અને 10,000 તિરંગા આપણે સરહદી વિસ્તારમાં આપ્યા, 4,000થી વધારે બીએસએફના જવાનો બીએસએફના બીઓપી સુધી પહોંચ્યા, દરેક જે સરપંચો છે સરહદી વિસ્તારના ત્યાં સુધી આપણે પહોંચાડ્યા, એ પ્રકારે પણ એ તિરંગા યાત્રાના અભિયાનને પણ આપણે એની ઉજવણી કરી। મેરી મિટ્ટી મેરા દેશનું અભિયાન જે વર્તમાન સમયમાં ચાલી રહ્યું છે અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની એક કલ્પના છે કે જ્યારે 75 વર્ષની ઉજવણી આપણે કરી રહ્યા છીએ ત્યારે આ દેશના ખૂણે ખૂણેથી
દરેક ગામની માટી આવે, દરેક ગામનો છોડ એટલે કે વૃક્ષનો રોપો એ દિલ્હી પહોંચે અને દિલ્હીમાં એનો એક ભવ્ય કાર્યક્રમ થાય અને ત્યાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત અમૃત વન વાટિકાનું ભવ્ય નિર્માણ થાય અને આપણે દિલ્હી કોઈ પણ દેશમાંથી કોઈ નાગરિક ગામડાનું દિલ્હી જાય ને એમ થાય કે ના આ અમૃત વનની અંદર મારા ગામની પણ માટી છે એ અનુભૂતિ એ કરે એવો એક અદ્ભુત કાર્યક્રમ દેશમાં પહેલી વખત થઈ રહ્યો છે અને વડાપ્રધાન શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં સંકલ્પ સાથે થઈ રહ્યો છે. આવા અનેક કાર્યોને લઈને તમારા માધ્યમથી લોકો સુધી એક સંદેશ અને મેસેજ અમે પહોંચાડ્યો છીએ.